चाहिए तेरी लोदर दुनिया और न कंचन माया। माँ यशोदा कहे मारा जिद न करो जे आप ये प्रेम थी स्वीकारी लो। कृष्ण नु दर्शन तमने नहीं थाय केम के मारो कृष्ण हजु चार दिवस नो थयो छे, चार वाहनो। आठम नी रात्रे जन्म, नौम दसम अग्यारस ने बारस ना दिवसे शिवजी आवेला स्पष्ट उल्लेख मिलो छे। तमारो आवो बिहामणो रूप जोए मोटी जटा गळामां मणिधर, आवो बिहामणो रूप अने मारो लालो बीवे। अपना कवि काग बापू कहे छे, ए माताजी कहे छे दीवे मारो मावो रे दाठी वालो बाबो आवियो रे, दीवे मारो मावो એટલે જે આપીએ પ્રેમથી લઈ અને તમે તમારા આસને જતા રહો। કૃષ્ણનું દર્શન નહીં કરાવો કે નહીં કઈ વાંધો નહીં। એ યશોદામાં અંદર ગયા, બારણું કર્યું બંધ, શંકર ભગવાન અંતર્મુખ થઈ ગયા। થોડું ધ્યાન આપજો। હવે શિવને અને કૃષ્ણને વેળું કેટલું છે? હરિભાઈ એક દિવાલનું, અંદર કૃષ્ણ છે ભગવાન, બાર મહાદેવ છે, એક દિવાલનું પ્રવીણસિંહ વેળું છે, છતાંય શંકર ભગવાન કૃષ્ણને જોઈ નથી શકતા, એનું દર્શન નથી કરી શકતા। એનું કારણ દિવાલ આડી છે। આપણું બધાનું આવું જ છે। ઈશ્વર તો સર્વત્ર છે, હરિવ્યાપક, સર્વત્ર સમાન, પણ હું અને તમે આ દ્રષ્ટિથી જોઈ નથી શકતા, એનું કારણ આડી દિવાલો છે। સમજો છો ને? કોકની આંખ આડી કામની દિવાલ છે, કોઈની આંખ આડી ક્રોધની દિવાલ છે, કોઈને માયાની દિવાલ છે, કોઈને લોભની, કોઈને ઈર્ષ્યાની, કોઈને વાસનાની આ દિવાલો છે। સત્તારશા બાપુ તો કહે છે કે પરદા હે દ્વિકા હટા કરજો દેખા, આ પરદા દ્વૈતવાદનો પરદો છે। અમારો વેદ ભગવાન તો એમ કહે છે એકમ સદ્વિપ્રા બહુધા વદંતિ, જ્યારે એકીકરણ થઈ જાય, મારા પણ મટી અને માણસ અંતર્મુખ થઈ જાય કે અયમેવ આત્મા, હું કોણ છું, હું આત્મા છું, અને આત્મા એ પરમ તત્વનું એક રૂપ છે। આવું જ્યારે જીવ સ્વીકારી લે ત્યારે આ ચર્મચક્ષુથી નહીં પણ નરસિંહ મહેતો કહે છે ને, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, એ કઈ આંખ? આ નહીં, ભીતરની આંખ। કોઈ આવા સંતો, કોઈ ભગવંતોના એ નજરથી આપણને દેખાવા લાગે ત્યારે મને તમને વ્યક્તિ વ્યક્તિમાં નહીં પણ સમગ્ર સૃષ્ટિના હરેક જીવની અંદર મને અને તમને સીતારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જોગપાની, જગતના હરેક જીવમાં અણુ અણુમાં અરે કણ કણમાં મને તમને હરી દેખાવા મળે, એ ક્યારે? કોઈ સદગુરુની નજર મળી જાય, એ દ્રષ્ટિથી, કોઈ સંતોની દ્રષ્ટિથી આપણે હરીને જોઈ શકીએ। આ ચામડાની આંખથી નહીં, આ તો જગત જોવા માટે છે, જગદીશને જોવા માટે તો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો। તો શિવજી અંતર્મુખ થઈ ગયા, એને થયું કે આટલે સુધી આવી ગયો, દિવાલનું આડું છે, હરિ મને દર્શન નહીં આપે, ત્યાં યાદ આવ્યું કે આટલું આટલું ભજન કર્યું અને મારો હરિ તો ભજનથી રીજે છે, ભજન લાવ, થોડુંક ભજન કરી લો। અને એક વાત યાદ રાખજો કે હરિને જો પ્રિયમાં પ્રિય હોય ને તો એ હરિનું ભજન છે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી। ભજન જે કરી શકે છે, ભજનમાં જે તાકાત છે, એ તાકાત રૂપિયાના વજનમાં નથી। એટલે શિવજી આસન લગાવે છે જશોદાના ફળિયામાં, માળા કાઢી, આંખ બંધ કરી અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જાપ શરૂ થયો। કૃષ્ણના કાને અવાજ ગયો, હો મહાદેવ આવી ગયા છે, મા મને લઈને જશે નહીં,
અને મને લઈને નહીં જાય તો શિવને મારું દર્શન નહીં થાય અને મને હરિનું દર્શન, કારણ કે હરિ હરિ એક સ્વરૂપ છે, હરિ નામ વિષ્ણુ, હર નામ શિવ, હરિ હર એક સ્વરૂપ અંતર નાધ શો, કોઈ અંતર નાધ શો, થોડા શંભુને ભજતા, થોડા મહાદેવને ભજતા, ભવ સાગર તરશો, ઓમ હર હર મહાદેવ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે ભગવાન કૃષ્ણ કહે કે હું આમ તો પરાત્પર બ્રહ્મ છું, બીનું પદ ચલે સુની બીનું કાના, કર બીનું કર્મ કરે બીધી નાના, પગ વગરનું હાલી શકું, આંખ વગરનું જોઈ શકું, હાથ વગરના બધા જ કર્મ કરી શકું, મુખ વિનાનો બધા સ્વાદને ચાખી શકું અને જીભ વગરનો બોલી શકું, પણ અત્યારે હું મનુષ્ય રૂપમાં આવ્યો છું એટલે ન હાલી શકું. હાલું તો મારું બ્રહ્મત્વ ખુલ્લું પડી જાય, બોલવાની તો માએ ના પાડી છે, બોલું તો મારો બ્રહ્મત્વનો પડદો ઉઘાડો થઈ જાય. કૃષ્ણ વિચારે કઈ રીતે મેં મહાદેવને દર્શન આપું, પણ ત્યાં યાદ આવ્યું કે બાળક ન બોલે ન ચાલે, પણ ચાર દિવસનું બાળક હોય ને રોવે તો ખરું જ. એટલે શિવને દર્શન દેવા માટે એક બાનું ભગવાન કૃષ્ણે ગોત્યું રડવાનું, અને ખોટું ખોટું મળ્યા રડવા, અને ખોટું રોવે ને એ જલ્દીથી છાનું ન રહે. હમણાં માયાભાઈ આયર ને એમ બધા આરે હતા, તે મને કે બાપુ ખરખરો કરવા હું ગયો, બાજુનું ગામ કઈક નામ દીધું હું ભૂલી ગયો, તે અમે આમ આપણે ગામડામાં તો આમ ઓઠીને જાય ને, આમ ઓઠીને પછી હો હો કરવાનું હોય, એમાં એ હો હો નથી કરવાનું, મને કે ઓહમ સોહમ ઓહમ સોહમ એમ બોલતું જવાનું છે, પણ આ બધા ઓ કર્યું. એમાં એક ભાઈ મને કે માયા ભાઈ માવો કર્યો, માવો લે, આમ હું શું કરીને કે માવો. રડાવવાના મંત્રો બોલે છે, બંધ કરી દો મંત્ર જપવાનું. શંકર ભગવાન કે અત્યારે જ બંધ કરી દો, પણ એક શરતે, શું કે કૃષ્ણના દર્શન કરાવી દે, પછી હાથમાં માળા પકડે બીજો. ઠીક છે મહારાજ, ઈશ્વરે શણગાર સજી ભગવાન કૃષ્ણને ધીમે ધીમે સુરદાસજી કહે માં બહાર લાવે છે. લાલાનું દર્શન કર્યું, હરિહરની આંખ એક બની, આંખો ને આંખો સે મુલાકાત કર લી, રહે દોનો ખામોશ ઓર બાત કર લી, એકબીજાને જોઈ જીવન ધન્ય કરે છે. છેલ્લે શંકર ભગવાન અહીંયા પાંચ પરિક્રમા કરે છે. પરિક્રમાના આપણે નિયમો જોઈએ તો ચાર પરિક્રમા હોય, પણ શિવજી અહીંયા કૃષ્ણની પાંચ પરિક્રમા કરે છે. અને એ જાણવું હોય તો લાખણકામાં એક કથા બેહારજો. પાંચ પરિક્રમા શું કામ કરી એ જાણવું હોય તો પરિક્રમા કરતે સંગીનાદ બજાયો, સૂરદાસ બલિ
જયારે જીવ ઊંધામાંથી લટકતો હતો, મસ્તક નીચે હતું, પગ ઊંચા હતા, અને એ વખતે માના ગર્ભમાં એ નરક સમાન બધું દેખાણું ને, એટલે જીવે ઊંધા માટે લટકતા ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હવે આ નરકમાંથી મને છોડાવો. ત્યારે ભગવાન કહે એક વચન આપ. કયું વચન? કે હું તને સંસારમાં જન્મ આપું પણ તારે મને ભૂલવાનો નહીં, બસ આટલું જ વચન જોઈએ, તું મને ભજજે. એ વખતે સ્વાર્થ માટે થઈ અને જીવ ભગવાનની સાથે વચન બંધાઈ ગયો કે હા પ્રભુ હું તને ક્યારેય નહીં ભૂલું. અને એ જીવ આવ્યો. આપણે ત્યાં સંતો ગાય છે, માના ગર્ભમાં સ્વાર્થ માટે બોલાઈ ગયું. અને અમુક વખતે મેરે ભાઈ બહેન, સાધુ તરીકે એટલું કહું કે સ્વાર્થ માટે થઈ, આપણા નિજી સ્વાર્થ માટે થઈ અને ક્યારેક ઉતાવળીઓ નિર્ણય કરી અને કોકનું જીવન બરબાદ ન કરવું, આપણા સ્વાર્થ માટે થઈ. અને હું તો એમ કહું કે કોઈનું બગાડીને ક્યારે આપણું હારું ન કરવું. ધૂપ બનવું સુગંધ તું લેજે, મને રાખ બનીને ઉડી જવા દેજે, બળવું ભલે પણ બાળું નહીં બીજાને, જીવન મારું સુગંધિત કરજે. કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું વિધાવા દેજે, હું ઘા સહી લઉં પણ ઘા કરું નહીં બીજાને, મને ઘાયલ થઈને પીડ્યો રહેવા દેજે. હે જગજનની, હે જગદંબા, હે મા ભવાની, હું પોતે ઘા સહન કરી લઈશ પણ હું બીજાને ઘા નહીં. આ માગ્યું છે આપણા મહાપુરુષે. એક દ્રષ્ટાંત, હિમાચલ પ્રદેશમાં ગુરુજી બહુ સારા એવા ભાગવતાચાર્ય છે, સોલા ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થી, અને એકબીજાની ઉપર બેને પ્રેમ છે. એટલે મેં કહ્યું ગુરુજી લાખણકા પૂજ્ય બાપાનું ગામ છે, તમે પણ પધારો ને. મને કે અરે મને ઈ ગુરુજી કે હું એને ગુરુજી કહું, અનન્ય છે. એટલે મને કે ગુરુજીનો આદેશ એટલે હું આવીશ. એટલે આપણા બધાના બળભાગ્ય છે કે આવા શાસ્ત્રીજી આપણા આંગણે પધાર્યા છે.
તો હિમાચલની એ પહાડી ઇલાકામાં એક બસ આમ ઢાળ ઉતરતી ચડતી ઉતરતી ચડતી આગળ વધે છે. હવે એ બસની અંદર પતિ પત્ની બે જણા મુસાફરી કરે, ઉપર કેરિયરમાં એનો સામાન ગોઠવેલો છે. હવે એનું ગામ આવે એ પેલા 3 કિલોમીટર આ બાજુ એ પહાડી વિસ્તારમાં એનું એક ખેતર, અને ખેતરમાં એ ઝૂંપડામાં આ બે પતિ પત્ની પરિવાર સાથે રહે. હવે એ એનું ખેતર આવ્યું, એનું મકાન આવ્યું, એનું ઘર આવ્યું એટલે આ માણસે પેલા કંડક્ટરને કહ્યું, સાહેબ હા વજન બહુ છે, 3 કિલોમીટરથી અમારે બે જણાને હાલીને પાછું આવવું પડે, એના કરતાં કૃપા કરો જો તમારાથી શક્ય હોય તો બસને અહીંયા ઊભી રાખો, તો સામે જે દેખાય ને મારું ઝૂંપડું છે, અમારે બહુ વેળું નહીં, અમને બહુ વજન ન લાગે, એટલે જો તમારાથી બસ ઊભી રહેતી હોય તો અહીંયા રાખો એટલે અમને તકલીફ ન પડે. તમને તકલીફ ન પડવી જોઈએ. કંડક્ટર કહે, મને શું તકલીફ પડે. એને એક બેલ વગાડ્યો, બસ ઊભી રહી. પતિ પત્ની બસમાંથી ઉતર્યા, બેન નીચે ઉભા રહ્યા. પેલો માણસ છે એ બસ ઉપર જે કેરિયરમાં જે પોતાનો સામાન મૂકેલો એ લેવા માટે ચડ્યો. રણસિંહ 10 મિનિટ એમાં જતી રહી, ઉપર ગયો, સામાન લાવ્યો, બે જણા માથા ઉપર પોતાના સામાનના જે પોટલા હતા એ લઈ અને એના ખેતરનો ઓલો ઢાળ ઉતરે છે. આ બાજુ કંડક્ટરે બે બેલ વગાડ્યા, બસ હાલતી થઈ. આ બે જણા જોવે છે, કંડક્ટર ભલો માણસ, બસ ઊભી રાખી, આપણને 3 કિલોમીટરથી આમ પાછું આવવું ન પડે, આપણો એટલો તો ભાર હળવો થયો. એ બે વાતો કરતા કરતા આમ બસ સામે જોવે કે હરિભાઈ સામેથી પહાડ એક બહુ મોટો પર્વત, એમાં લેન્ડસ્લાઇડ થઈ એટલે પર્વત તૂટ્યો. એ બાજુ તો આપ સૌ આચાર્ય ભગવાન તો જાણો કે પર્વતો બધા કાચા, વરસાદી વાતાવરણ, એ પર્વતનું એક મોટું એક પથ્થર સાથેનું એક માળખું હતું એ સીધો પેલી બસ સાથે અથડાણું, અને બસને લઈ અને ઊંડી લગભગ 1000 ફૂટ ઊંડી એક ખાઈમાં જઈ અને બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ. બે જણા જોવે છે, એમાં પેલી બેન હતી એ પોટલું નીચે નાખ્યું, ઓલા ભાઈએ પોટલું નીચે નાખ્યું, પણ ઓલો બિચારો પુરુષ હતો ને એ ધ્રુસકે ધ્રુસકે મળ્યો રડવા, અને ઓલી પત્ની હતી એ મળી હસવા. એટલે હસતી હસતી એ બેને એના પતિદેવને પૂછ્યું કે તમે કેમ રડો છો, ભગવાનનો ઉપકાર માનો, રડવાનું નહીં, હસવાનો અવસર છે, ભગવાને આપણને બેને બચાવી લીધા, આપણે વહેલાસર ઉતરી ગયા, જો આપણે ન ઉતર્યા હોત તો આપણું આ લોકોની સાથે સાથે મૃત્યુ થાય, એટલે દાંત કાઢો, હસો, રડવાનો અવસર નથી, હું હસું છું કારણ કે આપણને ભગવાને બચાવ્યા, પણ તમે રડો નહીં, શું કામ રડો છો. ત્યારે પેલા માણસે રડતા રડતા એની પત્નીનો હાથ પકડી કહ્યું, દેવી 3 કિલોમીટરથી આટલો બધો વજન લઈ અને આપણે અહીંયા પાછું વળવું પડે, કેટલો આપણો સ્વાર્થ. કદાચ માની લે દેવી કે આપણે એમને બસમાં બેઠા રહ્યા હોત અને બસ ઊભી ન રખાઈ હોત તો 10 મિનિટમાં આ બસ આપણા ગામના બસ સ્ટેન્ડે જતી રહી હોત, અને બસ જો બસ સ્ટેન્ડે પહોંચી ગઈ હોત અને એના પહાડોના પાણા હતા એ બસને લઈને ઊંડી ખાઈમાં જાત નહીં, અને બસ ઊંડી ખાઈમાં જાત નહીં તો 50-60 માણસોના પ્રાણ ન જાત, આપણા નિજી સ્વાર્થ માટે આ 60 માણસોના પ્રાણ લઈ લીધા એનું મને રડવું આવે છે. એમ ક્યાં મેરે ભાઈ બહેન આપણો નિજી સ્વાર્થ માટે કોઈની હત્યા ન થાય. હત્યા એટલે કોઈને ખૂન કરી નાખવું એ હત્યા નથી, કોઈનો આત્મા દુભાવો ને એ બહુ મોટી હત્યા છે. કોઈનું દિલ દુભાવવું ન જોઈએ, કોઈનો આત્મા, ભલે આપણે કોઈ આખા જગતને રાજી ન રાખી શકીએ તો વાંધો નહીં, ખુશ ન રાખી શકીએ. આપણો ભાવનગરનો કવિ કહે છે ને કે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન મને વેરાન બની દેજે. આપણે બધા રાજી ન રાખી શકીએ,
કોઈને દુઃખ તો હું કામ આપી આપી દે આયરાત છીએ. તો એક ભજન નાનું એવું ગાય અને પછી હરિઓમ શરણદાસ બાપુના 2 મિનિટના આશીર્વાદ આપણે લઈ લઈએ. હું લંબાવું છું એટલે બાપુ બે આયા હે સજાયગા રાજા રંગ ફકીર કઈક સિંહાસન ચંચલે કઈક બાંધ પડે જંજીર. તો એવું કઈક રૂડું કાર્ય કરીને જઈએ કે આપણને ઉપરથી મોકલનારો આપણો બાપ રાજી થાય. ભગવાનને બાપ એટલા માટે કહું છું કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ ચોખ્ખું બોલ્યા છે કે મામે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ સનાતનીઓ એ બધા મારા દીકરાઓ છે. કૃષ્ણ કહે હું તમારો બધાનો બાપ છું. આપણે યાદ રાખીએ કે આપણો બધાનો બાપ ભગવાન કૃષ્ણ છે, એટલે આપણી ફરજ બને છે કે આપણાથી જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું પીવાય નહીં, જેવું તેવું જોવાય નહીં. અને એવું બધું કરીશું તો આપણું તો ઠીક, પણ આપણો બાપ લાજશે, એને લાંછન લાગશે. એટલે એવા રૂડા કાર્ય. આપ જાણો કે ગામડા ગામનો કોઈ મોટો માણસ, રૂપિયાવાળો સંપત્તિ વાળો માણસ, મોંઘામાં મોંઘી એક કાર આવે છે પ્રવીણભાઈ, એ કારનું નામ મને મને યાદ છે રોલ્સ રોય, રોલ્સ રોજ એવું છે ને કંઈક નામ, રોયલ. હા, હવે મેં એવું સાંભળ્યું કે ભારતીય બજારમાં એની કિંમત કદાચ 1.5 કરોડની હશે, 1.5 કરોડની. હવે આપણા ગામડા ગામનો કોઈ ખેડૂત માણસ એ મોટર લઈ, 1.5 કરોડની મોટર લઈ અને બજારમાંથી નીકળે, અને બજારમાંથી નીકળે અને ગામના ચોરે બેઠેલા એ વડીલો પૂછે કે ભાઈ કઈ બાજુ, તો કે હું વાડીએ જાઉં છું. શું કામ? કે આમાં ગાજળ મૂળાનો રસકો ભરવા. 1.5 કરોડની એ મોટરમાં ગાજર મૂળા કે રસકો ભરાય? હે, હવે સમજો કે મોટરની તો કદાચ 1.5 કરોડ કિંમત છે, પણ ભગવાને મને તમને આ દેહ એટલો બધો મોંઘો આપ્યો છે, અમૂલ્ય આપ્યો છે કે આની કોઈ કિંમત જ નથી. અને આ મોંઘી આ કારને લઈ અને આપણે બજારમાંથી નીકળીએ અને કોઈ પૂછે કઈ બાજુ, અને આપણે કહીએ કે હું આ ગાડીને લઈ દારૂડિયાની દુકાને જાઉં છું, આની અંદર કચરો ભરવા, રચકો ભરવા, ગાજર મૂલા ભરવા, જુગારીના અડ્ડે જાઉં છું, તો અંદર બેઠેલો ભગવાન રૂપી ડ્રાઈવર લાજે કે ક્યાં મેં આને આને આ જન્મ આપ્યો. દેવોને દુર્લભ બડે ભાગ માં અનુષિત અનુપાવા, સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા. દેવતાઓને દુર્લભ એવો આ મનુષ્ય જન્મ મળ્યો, અને છતાંય આ માણસે આ મનુષ્ય દેહની કોઈ કદર ન કરી, કોઈ કિંમત ન કરી. એટલે કબીર સાહેબનું આ પદ છે, હમ પંછી પરદેશી મુસાફર,
કબીર સાહેબે જેટલા પદ લખ્યા હમણાં બપોરે પૂછ્યા કબીર સાહેબે કોઈને ઉપદેશ નો જીવન એક કે ભજન નો જીવન કહેત કબીરા સુન લે મૂરખ આવું કઈ નહીં કોઈ કબીર સાહેબ ને પૂછ્યું કે તમે કોઈને ઉપદેશ કેમ ના આપ્યો અને કહેત કબીરા સુનો મેરે સાધુ સાધુને જ તમે સંભળાયું ત્યારે કબીર સાહેબે એટલું જ કીધું કે મારી વાતને સમજનારા સાધુના કાન ક્યાં ગોતવા જાવ કારણ કે સાધુ જેવા કાન તો બધાયના હોય નહીં એટલે મેં સાધુને સમજાવ્યું સાધુ મારી વાતને સમજી શકે સંતો સમજી શકે એટલે કહેત કબીરા સુન મેરે સાધુ એ વાત કોઈ વિરલે આ વાત તો કોઈ વિરલા મહાપુરુષ હોય એ જ જાણી શકે એટલે કબીર સાહેબ કહે છે ચિતાવે છે આપણને.